નમસ્કાર મિત્રો મોરી એજ્યુકેશન છે એમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ બહાર પડેલી વિદ્યા સહાયકની ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો ફોર્મ કઈ રીતે ભરી શકાય છે એ બા એ માટેનો માર્ગદર્શક વિડીયો છે આ તો તમે આ જોઈને ફોર્મ ઇઝીલી ભરી શકો છો અને ખાસ કરીને તમારે જે પુરાવા જરૂર છે એ કેટલા પુરાવાની વિગતો આ ફોર્મમાં માગશે તો આ વિડીયો જોઈને તમે પુરાવા તમામ પુરાવા સાથે રાખીને પછી તમે ઇઝીલી ફોર્મ ભરી શકો છો તો સૌથી પહેલાં વિદ્યા સહાયક ભરતીની જે વેબસાઇટ છે જે એ વેબસાઇટ આપણે ખોલવાની રહેશે અને વેબસાઇટ છે એ તમે ખોલ્યા બાદ આ તમને આવું દેખાશે કે જેમાં એડવર્ટાઈઝમેન્ટ દેખાશે ઘટની જાહેરાત સામાન્ય ભરતીની જાહેરાત અને વિગતવાર જાહેરાત તો તમે એડવર્ટાઇઝમેન્ટ અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને રજીસ્ટ્રેશન માટે તમારે અહીં ઘટની ભરવાની હોય તો ઘટની અને સામાન્ય જગ્યા ઉપર ભરવાની હોય તો સામાન્ય તો બંને અલગ અલગ ભરવાની તો આ સૌથી પહેલાં આપણે તમારે જેના ઉપર ભરવાની હોય એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા બાદ તમને આવું આવું પેજ દેખાય છે એ પેજની અંદર તમારે ખાસ તમારો બેઝિક જે ડિટેલ્સ છે એ આપવાની છે તો અહીંયા ખાસ ઉતાવળ ન કરતાં આ જે લોગ માટે છે પણ સૌથી પહેલાં જે લોગિન કરવા માટે તમારે પહેલાં રજીસ્ટર્ડ થવું જરૂરી છે તો અહીંયા લખેલું છે જો તમે રજીસ્ટર ના થયા હોય તો રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો તો આપણે આના ઉપર ક્લિક કરીશું પછી આપણે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે પછી લોગિન કરવાનું છે તો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક પેજ ખુલશે તો એના ઉપર તમારે બેઝિક ડિટેલ્સ છે એ તમારે નાખી દેવાની છે કે જેમાં પરીક્ષાનો પ્રકાર ત્યારબાદ રાજ્ય સ્કૂલના પ્રકાર પછી વિષયના પ્રકાર અને ટેટ પાસ કર્યાનું વર્ષ ટેટનો નંબર જન્મ તારીખ એ રીતે બેઝિક ડિટેલ્સ છે એ તમારે નાખી દેવાની રહેશે અને એ વિગતો નાખ્યા બાદ અને હા ખાસ પરીક્ષાનું માધ્યમ એ માધ્યમ પસંદ કરીને જન્મ તારીખ અને ટેટનો નંબર ઈમેલ આઈડી મોબાઈલ નંબર પાસવર્ડ પાસવર્ડ છે એ તમારે પસંદ કરવાનું રહેશે પાસવર્ડ અહીંયા નાખીને ખાસ પાસવડ દર વખતે તમારે યાદ રાખવો પડશે કારણ કે જેટલી વખત લોગ ઇન થવું છે એટલી વખત તમારે આઈડી પાસવર્ડની જરૂર પડશે તો આ પાસવર્ડ છે એ બનાવો ત્યારે નોંધી લેશો અને એના પછી પાસવર્ડ પૂરો કર્યા પછી કેપચા છે એ અહીંયા તમારે ટોટલ કરીને એનો કેપચા એ નાખી દેવાનો રહેશે અને પછી રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે રજીસ્ટ્રેશન આપણું એના માટે તમને ઓટીપી માંગશે અહીંયા જો એવો મેસેજ આવશે કે તમારા મોબાઈલની અંદર ઓટીપી મોકલાયેલ છે જે ઓટીપી દાખલ કરો તો આપણે ઓકે આપીને પછી એ ઓટીપી આવી રીતે આવ્યો છે એ ઓટીપીને અહીંયા આપણે દાખલ કરીશું અને પછી સબમિટ આપવાનું રહેશે અને સબમિટ સબમિટ આપવાનું રહેશે અને સબમિટ આપ્યા બાદ છે એ તમને આવો મેસેજ આવશે કે તમારી ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે એના ઉપર ઓકે ક્લિક કરશો એટલે ફરી વખત જે ફ્રન્ટ પેજ આવ્યું હતું લોગિન માટેનું એ પેજ આવી જશે અને હવે આપણે લોગ ઇન કરવાનું છે તો જેમાં ટેટનો નંબર સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે નાખીને અહીંયા કેપ્ચા છે એ નાખીને લોગ ઇન કરશો એટલે પછી આપણું એપ્લિકેશન ભરવા માટેનું ફોર્મ માટેનું ડેશ ખુલશે તો આ ડેશબોર્ડની અંદર સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો પહેલાં ક્રમે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તો એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ બધા જ એપ ડોક્યુમેન્ટને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે પણ પહેલાં ફોર્મ ભરવું કઈ રીતે અને કેટલી કેટલી વિગતો છે તો એ તમે જોઈ શકો છો તો અહીંયા તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય છે એટલા માટે જે બેઝિક તમે એ વખતે માહિતી નાખી હતી એ બધી જ વિગતો અહીંયા આવી જાય છે ટેટનો નંબર આવી જાય છે જન્મ તારીખ આવી જાય છે માધ્યમ આવી જશે ટાટના માર્ક આવી જશે ટોટલ માર્ક આવી જશે અને અરજીનો નંબર પણ આવી જશે તો આ ખાસ બેઝિક ઇન્ફોર્મેશન જે તમે નાખી હતી એ પહેલેથી જ ઓલરેડી આવી જશે ત્યારબાદ ભરતીની માહિતી છે તો ભરતીની ભરતીના પ્રકારની અંદર આપણે પ્રાથમિકમાં નિમ્ન પ્રાથમિક પ્રાઇમરીમાં ભર્યું હોય પ્રી ઉચ્ચતર પ્રાથમિકમાં ભરવું હોય તો છથી આઠમાં અને એકથી પાંચમાં ભરવું હોય તો નિમ્ન પ્રાથમિકમાં આપણે ભરવાનું રહેશે ત્યારબાદ વિષય પસંદ કરી લેવાનો રહેશે તો વિષયની અંદર છથી આઠની અંદર એસએસ પછી ભાષા છે અને ગણિત વિજ્ઞાન છે તો ભાષાની અંદર ચાર ભાષા છે અલગ અલગ છે એટલે આપણે અલગ અલગ પસંદ કરવાની રહેશે અને અરજી કયા માધ્યમમાં કરવા માગો છો તો આપણે ગુજરાતી મીડિયમની જગ્યા છે એટલે આપણે ગુજરાતી અરજી કરવાની રહેશે ત્યારબાદ મૂળભૂત બેઝિક વિગતોની અંદર આખું નામ છે જાતિ છે અરજદારની કેટેગરી છે એવી બેઝિક વિગતો તમારે ક્રમાનુસાર લાઇન સર ભરવાની રહેશે ત્યારબાદ આખું નામ જાતિ અરજદારની કેટેગરી પરિણીત છો કે મેરિડ અનમેરિડ અને હેન્ડીકેપ હોય તો હેન્ડીકેપ એમ કરીને તમારે બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમારી પહેલાં તો અરજદારની નાખવાની છે અને ત્યારબાદ તમે અહીંયા અરજદારની કેટેગરી જેવી પસંદ કરશો એના આધારે તમારી વિગતો ખુલશે છે દાખલા તરીકે તમે એસીબીસી કેટેગરી પસંદ કરો છો તો જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રમ્યુલિયર બેની વિગતો નાખવી પડશે જનરલનું ભરતા હોય તો આ નાખવી પડતી નથી એવી રીતે કેટેગરીની જે જે નાખો છો તો એમાં તમારે આ બેઝિક વિગતો નાખવી પડે જેના જેમાં જાતિ પ્રમાણપત્રની તારીખ અને નંબર નોન ક્રમ્યુલિયરની તારીખ અને નંબર તો નોન ક્રમ્યુલિયર છે એ ઓગણીસ એક ચાર બે હજાર ઓગણીસ પછી કઢાવેલું હોય છે તો એને ત્રણ વર્ષ પૂરા થતા નથી તો એ માન્ય રહેશે ત્યારબાદની વિગત આપણે જોઈએ તો પત્ર વ્યવહારનું સરનામું એટલે કે તમારી જે ડિટેલ્સ છે એડ્રેસ એડ્રેસનું વિગત છે એ તમારે નાખવાની છે કે જેમાં મોબાઈલ નંબર આવી જશે અને મોબાઈલ નંબર પછી સાથે સાથે તમારો ઈમેલ આઈડી પણ આવી જશે કારણ કે તમે અગાઉ નાખેલું હોય છે ત્યારબાદ સરનામું નાખવાનું છે અને રાજ્ય રાજ્ય પસંદ કરવાનો જિલ્લો તાલુકો પિનકોડ એવી બેઝિક માહિતી તમારે અહીંયા નાખવાની છે ખાસ અન્ય વિગતની વાત કરીએ તો જો માજી સૈનિક હોય એક્સ સર્વિસમેન હોય તો એ યશ કરવાનું છે ન હોય તો ન અને જો સરકારી શાળામાં ફજળ બજાવો છો છથી આઠમાં તો તમારે હા કરવાનું છે અને જો હા કરો છો તો તમારે એનઓસી એનઓસી છે એ રજૂ કરવાનું રહેશે અને એનઓસી માટે તમારી તમારા જે મુખ્ય વડા છે એની પાસેથી તમારે એનઓસી માટે અરજી કરવી પડશે અને અરજી અરજી કર્યાના પછી તમને એનઓસી આપશે એની નકલ પણ સાથે લા રાખવાની રહેશે પછી સૌથી પહેલાં પહેલાં તો બારમાની માર્કશીટ કાઢીને રાખવાની છે કારણ કે બાર એસએ એચએસસીની લાયકાત પૂછે છે આપણને બોર્ડનું નામ પછી પાસ થયાનું વર્ષ અને કયો પ્રવાહ સ્ટ્રીમ કયો હતો એ પણ પૂછે છે આપણને પછી બેઠક નંબર પણ પૂછે છે એટલે આપણે એ બારમાની માર્કશીટ સાથે લઈને બેસવું પડશે બેઠક નંબર અને કેટલી ટ્રાયલમાં પાસ કર્યું એ કુલ મેળવેલ ગુણ અને કુલ ગુણ એ બે લખશો એટલે અહીંયા ટકાવારી આવી જશે અને એ ટકાવારી જોઈ લેવાની આપણી ટકાવારી એકદમ પરફેક્ટ છે ત્યારબાદ યુનિવર્સિટી એટલે કે સ્નાતકની વિગતો સ્નાતકની વિગતો છે એમાં તમારા રાજ્યનું નામ પહેલાં યુનિવર્સિટીનું નામ અભ્યાસનો પ્રકાર એક્સટર્નલ હોય તો એક્સટર્નલ રેગ્યુલર હોય તો રેગ્યુલર અને પાસ કર્યાનું વર્ષ બેઠક નંબર અને ટ્રાયલ નંબર એ જ રીતે મેળવેલ ગુણ અને કુલ ગુણ નાખવાના રહેશે ત્યારબાદ અનુસ્નાતકની વિગત એટલે કે એમ અથવા એમ કોમ અથવા એમએસસી જે માસ્ટર ડિગ્રી કરી છે એ તો માસ્ટર ડિગ્રી જો કરી હોય તો તમારે એની વિગતો નાખવાની રહેશે અને જો માસ્ટર ડિગ્રી ન કરી હોય તો વિગતો નાખવાની જરૂર રહેતી નથી લાયકાત પછી વિષય રાજ્ય યુનિવર્સિટી અભ્યાસનો પ્રકાર પાસ કર્યાનું વર્ષ બેઠક નંબર અને એ બેઝિક બાબતો બધી જ આપણે નાખવાની રહેશે જેમાં આમાં પણ તમારે મેળવેલા ગુણ અને કુલ ગુણ નાખવાના રહેશે ટ્રાયલ કેટલી છે એ પણ નાખવાની રહેશે ત્યારબાદ તા તાલીમી લાયકાત તો તાલીમી લાયકાતની અંદર આપણે બી એડ પીટીસી ડીએલ ડીએલએડ તો આ બધી બાબતો છે એના વિશેથી તમારે માહિતી નાખવાની રહેશે એની યુનિવર્સિટી કોલેજનું નામ પાસ થયાનું વર્ષ બેઠક નંબર ટ્રાયલ અભ્યાસનો પ્રકાર એક્સટર્નલ કે રેગ્યુલર એ બધી બાબતો છે એ તમારે અહીંયા નાખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો ત્યારબાદ તમારે તમારી કોલેજ છે એ એન માન્યતા પ્રમાણપત્ર છે કે કેમ એ અહીંયા જ્યાં કરવાનું છે અને મેળવેલ ગુણ અને કુલ ગુણ ફરી વખત તમારા અહીંયા માસ્ટર ડિગ્રીના નાખવાના છે અને માસ્ટર ડિગ્રીના કુણકુણ નાખ્યા બાદ તમારા અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત તમારું ફોર્મ ભરાઈ ગયું છે એવો તમને મેસેજ આવશે અને પછી પાછો આ ડેશબોર્ડ છે એ ખુલી જશે અને ડેશબોર્ડમાં હવે શું કરવાનું છે તો કે જેટલી વિગતો તમે નાખી એના તમામ પ્રમાણપત્ર ટાટની માર્કશીટથી લઈને ટાટની માર્કશીટથી લઈને ફોટો આધાર કાર્ડ પછી પછી જે સ્નાતક અનુસ્નાતક ધોરણ બાર આ બધી જ જે વિગતો તમે નાખી છે એમાં જે ફો જેટલા અપલોડ કરવાના છે એ તો બધા જ પુરાવા અપલોડ કરવા પડશે જો તમે એસસીબીસી કેટેગરીમાં ભર્યું છે તો એના માટેનો જાતિનો દાખલો અને નોન કમ્પ્યુટર અપલોડ કરવાનું રહેશે એ રીતે બધા જ પુરાવા છે એ અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ ઉપર ક્લિક કરીને તમે એક એક ડોક્યુમેન્ટને સૌથી પહેલાં શું કરવાનું છે તો સૌથી પહેલાં એની પીડીએફ બનાવી નાખવાની છે તો પીડીએફ કઈ રીતે બનાવશો દાખલા તરીકે એક એક ડોક્યુમેન્ટ છે તો એની તો વાંધો નહીં પણ ત્રણ ત્રણ ડોક્યુમેન્ટ છે દાખલા તરીકે કોલેજના ત્રણ પ્રમાણપત્ર છે તો કોલેજના ત્રણ પ્રમાણપત્ર અથવા તો સેમેસ્ટર હોય તો છ પ્રમાણપત્ર હોય તો સેમેસ્ટરના છ પ્રમાણપત્રની એક જ સાથે ફોટો પાડીને એની પીડીએફ બનાવીને પછી તમારે અહીંયા અપલોડ કરી દેવાની રહેશે એ જ રીતે બધા જ ડોક્યુમેન્ટની પીડીએફ અપલોડ કરી રહેશે અને પછી પ્રિન્ટ ચેકલિસ્ટ પ્રિન્ટ ચેકલિસ્ટ સાથે અને કેન્ડિડેટ એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન પ્રિન્ટ છે અહીંથી ડાઉનલોડ કરી લેવાની રહેશે અને પ્રિન્ટ ચેકલિસ્ટ તો કે તમારે ત્યાં જમા કરાવવા જાઓ ત્યારે કઈ રીતે ચેકલિસ્ટ મુજબ તમારે જમા કરાવવાનું છે તો એ ચેકલિસ્ટ અને કેન્ડિડેટની એપ્લિકેશન પ્રિન્ટ બે પ્રિન્ટ કઢાવી નાખજો જે તમે એક વખત જ્યારે ભરવા જશો અહીંયા જમા કરાવવા જશો ત્યારે એક પ્રિન્ટ લઈ લેશે અને એક પ્રિન્ટ તમારી પાસે હોવી જોઈએ કારણ કે પાસ થઈ જાઓ ત્યારે પણ એપ્લિકેશન પ્રિન્ટ માંગે છે એટલા માટે બબ્બે પ્રિન્ટ કઢાવી નાખશો અને સાથે સાથે ત્યાં નજીકના તમારે જે કેન્દ્ર ફાળવું છે જમા કરાવવા માટેનું એ પણ આ વેબસાઇટના છેલ્લે આપેલું છે કે કયા જિલ્લા માટે કયું કેન્દ્ર ફાળવવામાં આવેલ છે તો એ કેન્દ્ર ઉપર તમારે અરજી ફોર્મ અને તમામ પુરાવા સેલ્ફ અટેસ્ટેડ સાથે જમા કરાવવાના રહેશે અને ફી જમા કરાવવાની હોય તો ફી અને ફીની પહોંચ આપે એ સાચવીને રાખવાની રહેશે તો આ રીતે તમે છથી આઠ અને એકથી પાંચનું ઘટની જગ્યા અને સામાન્ય જગ્યા બાબતે ફોર્મ ભરી શકો છો સો થેન્ક યુ વેરી મચ